દોસ્તો મારી નવી સ્ટોરીમાં તમારું સ્વાગત છે મારા પાડોશની એક છોકરી મારી તરફ જોયા કરતી હતી તેથી મેં તેની સાથે પ્રેમ કરવાનું નક્કી કર્યું મેં તેને મારો નંબર આપ્યો અને વાત શરૂ કરી અને પછી એક વખત વાડીએ બોલાવી મિત્રો મારું નામ રોનક છે અને મારી ઉંમર ત્રેવીસ વર્ષની છે હું ગુજરાતનો રહેવાસી છું પહેલાં હું તમને મારા વિશે કહું એક નાનકડા ગામમાં રહું છું મારી હાઈટ પાંચ ફૂટ ચાર ઇંચ હશે અને મારો રંગ એકદમ ગોરો છે અને હું હેડસમ છોકરો છું આ વાત બહુ જૂની નથી તે થોડા મહિના પહેલાંની છે મારી પડોશમાં બે બહેનો તેમના ભાઈ અને માતા પિતા સાથે રહેતી હતી હું હોસ્પિટલમાં નર્સિંગનું કામ કરું છું તેથી ક્યારેક હું ઘરે બહુ મોડો આવતો હતો બંને બહેનોમાંથી મોટી છોકરી વીસ વર્ષની હતી અને તે જાજો ટાઈમ ઘરે રહેતી હતી હું તેને રોજ જોતો અને તે પણ મને જોઈને હસતી હતી એક રાત્રે જ્યારે હું મારા ઘર પર મોડો પહોંચ્યો ત્યારે મેં તેને બહાર બેઠેલી જોઈ મેં મારી બાઈક રોકી અને પ્રેમથી તેની તરફ જોયું અને તેણે મારી સામે આંખ મારી તે જ સમયે તેણે તેની આંખોથી ગજબનો ઇશારો આપ્યો હતો મેં પણ આજુબાજુ જોયું અને તેને ફ્લાઈંગ બક્કી આપી તે હસવા લાગી મેં આજુબાજુ જોયો અને રસ્તા પર પડેલો એક પથ્થર ઉપાડ્યો અને જમીન પર મારો મોબાઈલ નંબર લખ્યો નંબર લખતી વખતે તે ખૂબ જ હરખથી મારી સામે જોઈ રહી હતી મેં નંબર લખી નાખ્યો અને તેની તરફ જોયું અને મારા દિલને સ્નેહ કરી અને તેને ફોન કરવાનો સંકેત આપ્યો તેણે પણ માથું હલાવીને સંમતિ આપી હું ઘરમાં દાખલ થયો અને તે શું કરે છે તે જોવાનું શરૂ કર્યું મેં મારા ઘરના દરવાજાની બારીએથી જોયું કે થોડી વાર પછી તે ઊભી થઈ અને મેં લખેલા નંબરને વાંચવાનો પ્રયત્ન કરવા લાગી પછી તેણે પોતાનો મોબાઈલ કાઢ્યો અને નંબર ડાયલ કરવા લાગી હવે હું તેના કોલની રાહ જોવા લાગ્યો પરંતુ તેનો ફોન ન આવ્યો હું થોડીવાર ફોન લઈને બેઠો હતો પણ હજુ સુધી ફોન આવ્યો ન હતો હું ફોન આવવાની રાહ જોઈ બેઠો હતો પણ ફોન ન આવ્યો એટલે હું નહાવા જતો રહ્યો પછી જ્યારે હું સ્નાન કરવા લાગ્યો ત્યારે મને વિચાર આવ્યો કે ફોન કરશે કે નહીં જ્યારે હું સ્નાન કરીને બહાર આવ્યો ત્યારે મારા ફોન પર એક મિસકોલ હતો મેં પાછો ફોન કર્યો ત્યારે તેણે ફક્ત હેલો કહ્યું અને શાંત થઈ ગઈ મેં કહ્યું હું નહાવા ગયો હતો એટલે ફોનનો જવાબ આપી ન શીખ્યો પહેલાં તો તે કંઈ ન કહ્યું પછી કહ્યું આ એક રોંગ નંબર છે આટલું કંઈ તેણે ફોન મૂકી દીધો હું કંઈ સમજી શક્યો નહીં કે આ બધું શું હતું તે પછી ભોજન કર્યા પછી હું તેના ફોન વિશે વિચારવા લાગ્યો કે તેણે આવું કેમ કહ્યું એટલામાં ફરીથી મારા ફોનની રીંગ વાગી મેં ફોનમાં જોયું તો તેનો ફોન હતો મેં ફોન ઉપાડ્યો અને હેલો કહ્યું તેણે કહ્યું માફ કરજો તે સમયે મારી સાથે કોઈ બીજું હતું તેથી મેં રોંગ નંબર કહ્યું હતું પછી મારી ઈચ્છાઓ ખીલી ઉઠી મેં તેના ફોન પર સીધી બકી કરી અને કહ્યું આ બધું છોડ અને મને કહે તે મને શા માટે આંખ મારી હતી તેણે હસીને કહ્યું આંખ મારવાનું કંઈક કારણ હોય ને મેં કહ્યું શું કારણ હતું હું તને સીધું કહી દઉં તેણે કહ્યું આ કહી કહીજો મેં કહ્યું હું તને પ્રેમ કરું છું તેણે પણ કહ્યું હું પણ તમને પ્રેમ કરું છું હું એટલો ખુશ થયો કે જાણે કોઈએ મને જન્મ જન્મ સાથ આપવાનું વચન આપ્યું હોય હવે મેં તેની સાથે વાત કરવાનું શરૂ કર્યું અને મળવાનું આયોજન કરવાનું પણ શરૂ કર્યું પરંતુ તેની માતા તેની સાથે રહેતી હોવાથી મને કોઈ રસ્તો ન મળ્યો થોડા દિવસો પછી પાડોશમાં એક લગ્ન હતા અને જ્યારે અમને આખા પરિવાર સાથે આમંત્રણ આપવામાં આવ્યું ત્યારે મારા પરિવારે મને કહ્યું કે મારે તેમના લગ્નમાં આવવાનું છે મેં કહ્યું હા હું લગ્નમાં આવીશ જે છોકરો પરણવાનો હતો તે બીજા શહેરમાં રહેતો હતો તેના ઘરમાં વધુ ખુશી હતી મેં તેને મળવાનો પ્લાન બનાવ્યો લગ્નના એક દિવસ પહેલાં રાત્રે બધા ડાન્સ કરી રહ્યા હતા અને હું તેને શોધી રહ્યો હતો તે ઉપરથી મારી તરફ જોઈ રહી હતી જ્યારે મેં તેની તરફ જોયું તો તે ખૂબ જ સરસ સ્માઈલ કરતી હતી આ જોઈને મારું દિલ તેને મળવા માંગતું હતું મેં તેને ઉપર તરફ ઇશારો કર્યો અને તે સમજી ગઈ હું ડાન્સ કરતી વખતે ઉપરના માવે જવા લાગ્યો અને તેને ઉપરના માવે લઈ ગયો ત્યાં કોઈ ન હતું પરંતુ કોઈને આવવાની વધુ શક્યતા હતી તેથી હું તેને એક સ્ટોર રૂમમાં લઈ ગયો જ્યાં એક સોફો હતો તેને જોઈને મારું કામ થઈ ગયું મેં અંદરથી દરવાજો બંધ કરી દીધો અને તેને પ્રેમ કરવા લાગ્યો આ પ્રથમ વખત હતું તેથી તેને શું કરવું તે અંગે કોઈ જાણ ન હતી તેનો શ્વાસ ભારે થવા લાગ્યો અને તેણે કહ્યું મને ખબર નથી કે શું થઈ રહ્યું છે કૃપા કરીને કંઈક કરો મિત્રો અમે લગભગ એક કલાક રમત અને વાતો કરી મેં તેને આઈ યુ કહ્યું અને તે અને તે મને તેની સાથે ગે લગાવી અને કહ્યું હું પણ તને પ્રેમ કરું છું તે પછી પહેલાં હું બહાર આવ્યો અને પછી બધા નાચવામાં વ્યસ્ત હતા તેથી કોઈને શંકા ગઈ નહીં બાદમાં અમે બંને પોતપોતાના ઘરે આવ્યા બીજા દિવસે વહેલી સવારે હું બજારમાંથી ગોઈ લાવ્યો અને તેને આપવાની તક ઝડપી લીધી મેં તેને લેવાનું કહ્યું જેથી કોઈ પણ પ્રકારની જોખમ ન રહે હું હોસ્પિટલમાં ડોક્ટરના સહાયક તરીકે કામ કરું છું તેથી હું તેના વિશે ઘણું જાણું છું મિત્રો અમારા જીવનની પહેલી અને સાચી સ્ટોરી છે આ પછી મેં હોસ્પિટલમાં પણ એક સાથે કામ કર્યું હતું મિત્રો તમને મારી આ નવી વાર્તા ગમી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળશું એક નવી વાર્તામાં ત્યાં સુધી આવજો અને વિડીયો પૂરો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ